अभियान शुरुआत अमदावाद थी अभियानी शुरुआत थई राष्ट्रव्यापी अभियानी थशे शुरुआत बीजेपी राष्ट्रीय अध्यक्ष अमित शाह अभियानी करावशे शुरुआत अमदावाद मा पंडित दीनदयाल उपाध्याय ऑडिटोरियम खाते आ कार्यक्रम योजावानो छे तो आजे जे रीते अमित शाह गुजरात ना प्रवासे छे अमदावाद मा पंडित दीनदयाल उपाध्याय ऑडिटोरियम मा आ कार्यक्रम शुरू थवानो छे त्यारे नितिन पटेल अने जीतू वाघाणी नी हाजरी मा अभियान शुरुआत करवामां आवशे आ अंगे वधु माहिती आपवा माटे अमारा संवाददाता नरेन्द्र लाइव जोड़ाई गया छे अमारी साथे जे नरेन्द्र जणावो के जे रीते अमित शाह आ गुजरात ना प्रवासे आव्या छे अने आजे महत्वपूर्ण एटले के लोकसभा नी चूंटणी पहला नो एक जे महत्वपूर्ण अभियान छे एनी शुरुआत आजे अमित शाह अमदावाद थी पोताना घरे झंडो लगावीने करी छे त्यारे राष्ट्रव्यापी अभियान नी शुरुआत आजे अमदावाद ना जे दीनदयाल हॉल छे त्यांथी तेओ थोड़ी वाती अंदर અત્યારે હાલ કરવા જઈ રહ્યા છે અને તેઓ અભિયાનની શરૂઆત કરે એ પહેલા તમામ મહત્વના જે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતાઓ છે અત્યારે હાલ અહીંયા જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કે નીતિનભાઈ પટેલ આ સિવાય જીતુભાઈ વાઘાણી એ સહિતના તમામ જે મહત્વના નેતાઓ છે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. થોડી જ વારની અંદર અમિત શાહ અહીંયા પહોંચશે અને ત્યારબાદ એમનું જે સમગ્ર મેરા પરિવાર ભાજપા પરિવાર અભિયાન છે એ અભિયાનની શરૂઆત તેઓ ગુજરાતમાંથી કરવા જઈ રહ્યા છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જે ઓડિટોરિયમ છે એ ઓડિટોરિયમથી આ અભિયાનની તેઓ શરૂઆત કરશે અને અભિયાન માટે તમામ જે તૈયારીઓ છે એ અત્યારે હાથ કરી દેવામાં આવી છે. થોડી જ વારની અંદર અમિત શાહ અહીંયા પહોંચશે અને ત્યારબાદ આ જે મહત્વપૂર્ણ એક અભિયાન છે એ અભિયાનની તેઓ ગુજરાતમાંથી શરૂઆત કરાવશે. ઉલ્લેખનીય છે કે આ જે સમગ્ર અભિયાન છે મેરા પરિવાર ભાજપા પરિવાર એ અભિયાન એ પ્રકારનું રહેશે કે તમામ જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓએ પોતાનું જે ઘર હશે એ ઘરની ઉપર ભારતીય જનતા પાર્ટીનો જે ધ્વજ છે એ ધ્વજ લહેરાવવાનો રહેશે અને એ અભિયાનની શરૂઆત છે એ આજથી અહીંયાથી કરવામાં આવી રહી છે. ત્યારે જે કેટલાક કાર્યકર્તાઓ છે એમની સાથે વાતચીત કરવા માટે પ્રયાસ કરીશું. શું કંઈ કહેશો આજથી અભિયાનની શરૂઆત થઈ રહી છે કેટલો ઉત્સાહ કાર્ય આજે જે મેરા પરિવાર મેરા ભાજપ પરિવાર એનો જે કાર્યક્રમ આજે ભારતીય જનતા પાર્ટી તરીકે રાખવામાં આવ્યો છે અને આવનારા લોકસભાના ઇલેક્શનમાં જે ભારતીય જનતા પાર્ટી એનડીએ અને નરેન્દ્ર મોદીની સરકારે જે લોકહિતના કાર્ય કર્યા છે અંદર ભાગ લેવા માટે અહીંયા પહોંચી રહ્યા છે અને એ પહેલાના જે તમામ દ્રશ્યો છે આપ વી ટીવીના કેમેરા પર જોઈ રહ્યા છો. ગુજરાતની તમામ જે 26 લોકસભા બેઠકો છે એ 26 લોકસભા બેઠકો છે એ અંકે કરવાનું ભારતીય જનતા પાર્ટીનો ટાર્ગેટ છે અને એ ટાર્ગેટને અચીવ કરવા માટે આ અભિયાનની શરૂઆત ગુજરાતમાંથી કરવામાં આવી છે. અભિયાનનો બીજો એક તે પણ કરી શકાય કે જે કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ભારતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એટલે કે વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટી છે અને એ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ લહેરાવશે તો એનો એક અર્થ એ પણ થશે કે વધારેમાં વધારે પ્રચાર ભારતીય જનતા પાર્ટીનો થઈ શકશે અને એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ રાષ્ટ્રવ્યાપી જે અભિયાન છે એ રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત આજે ગુજરાતથી થઈ રહી છે અને એ અભિયાનની અંદર મોટા પ્રમાણમાં જે કાર્યકર્તાઓ છે અત્યારે હાલ ભાગ લેવા માટે ધીરે ધીરે આવી રહ્યા છે. ખૂબ મહત્વપૂર્ણ અભિયાન અને એ અભિયાનની જ્યારે આજે શરૂઆત થઈ છે ત્યારે ટૂંકમાં આપણી સાથે વાતચીત કરવા માટે ઋતુજ પટેલ યુવા મોરચાના અધ્યક્ષ જોડાયા છે. ઋતુજભાઈ કેટલું મહત્વનું અભિયાન? ખૂબ મહત્વનું અને ગુજરાતના બનોતા પુત્ર દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે પોતાના ઘર પર અમારો ધ્વજ ફેરાવીને આ કાર્યક્રમની શરૂઆત કરાવતા હોય આપ જોઈ શકો છો યુવાનોમાં ઉત્સાહ છે. 3000 કરતાં વધુ યુવાનો પદયાત્રા કરી લઈ આવ્યા છે એટલે ખૂબ એક જોશ આપનારું આ અભિયાન ચૂંટણી માટે મહત્વનું અભિયાન અને વિશ્વની સૌથી મોટી પાર્ટી પોતાની સ્ટેન્ડ આ રીતે પ્રદર્શિત કરશે એટલે ખૂબ મહત્વનું અભિયાન છે લોકસભા માટે. કારણ કે તમામ કાર્યકર્તાઓના ઘર પર ઝંડો લાગશે તો એનાથી પ્રચારમાં કેટલી મદદ મળશે? બિલકુલ મદદ મળશે.
અને એનાથી એક અલગ પ્રકારનો માહોલ ઉભો થશે એમાં શંકા ને કોઈ સ્થાન નથી. તો અમિત શાહ પણ અત્યારે હાલ અહીંયા પહોંચી રહ્યા છે. તમામ જે મહત્વના નેતાઓ છે તેઓ પણ અત્યારે હાલ બહાર આવી રહ્યા છે અમિત શાહનું સ્વાગત કરવા માટે. અને એ પહેલાના તમામ જે દ્રશ્યો છે આપ વી ટીવી પર અત્યારે હાલ નિહાળી રહ્યા છો. જે અભિયાન છે એ અભિયાનની વાત કરવામાં આવે તો તમામ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ પોતાનું જે ઘર છે એ ઘર પર ભારતીય જનતા પાર્ટીનો જે ધ્વજ છે એ લહેરાવશે. અને આ અભિયાનની જે છે તેમના દ્વારા શરૂઆત કરવામાં આવશે. અમિત શાહ અત્યારે હાલ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એમનું સ્વાગત તમામ કાર્યકર્તાઓ દ્વારા અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે. કાર્યકર્તાઓનો ઉત્સાહ છે એ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે એમના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે અત્યારે હાલ એમના જે પરિવાર છે એના પર તેમને આ રાષ્ટ્રીય તો રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆતની જોરોશોરોથી તૈયારી. અમિત શાહ ટૂંક જ સમયમાં આ અભિયાનની શરૂઆત કરવા માટે પહોંચી શકે છે. ભાજપના અભિયાનની શરૂઆત માટે આપ જોઈ શકો છો કે કાર્યકરોમાં જે રીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે રીતે રાષ્ટ્રવ્યાપી અભિયાનની અમદાવાદથી શરૂઆત થવા જઈ રહી છે અમિત શાહ ટૂંક જ સમયમાં અહીંયા જોડાશે. આ અભિયાનની શરૂઆત અમિત શાહે કરાવી છે. ભાજપના અભિયાનની શરૂઆત જે રીતે કાર્યક્રમમાં તમામ કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેરા પરિવાર મેરા ભાજપ નામનું આ જે અભિયાન છે એની શરૂઆત આજે અમિત શાહ કરાવશે. ટૂંક જ સમયમાં તેઓ અમદાવાદ ખાતે જ્યાં કાર્યક્રમની યોજના કરવાની છે જ્યાં અભિયાનની શરૂઆત થવાની છે ત્યાં મેરા પરિવાર ભાજપ પરિવાર અભિયાનની શરૂઆત કરવા માટે અમિત શાહ પહોંચી જશે. અમિત શાહે આ અભિયાનની શરૂઆત કરાવવા માટે તૈયારીઓ કરાવી છે. ખાસ કરીને અમિત શાહના સ્વાગત માટેની અમુક તૈયારીઓ આપ જોઈ શકો છો વીટીવીની સ્ક્રીન ઉપર. જે રીતનો ઉત્સાહભેર એક માહોલ બનાવવામાં આવ્યો છે ત્યારે ટૂંક જ સમયમાં અમિત શાહ ત્યાં પહોંચવાના છે. અમિત શાહ આ અભિયાનની શરૂઆત કરાવવા માટે ટૂંક જ સમયમાં અહીંયા પહોંચશે ત્યારે ઘણા બધા નેતાઓ ત્યાં આવી પહોંચ્યા છે. તેમના સ્વાગત માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. જે રીતના ભાજપના ધ્વજ સાથે સાથે લહેરાવાના છે આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર કે અભિયાનની શરૂઆત કરવા માટેની અને અમિત શાહના સ્વાગત માટેની શરૂઆત એક થવાની છે ત્યારે સ્વાગત માટે તૈયારીઓ જોરોશોરોમાં ચાલી રહી છે. મેરા પરિવાર ભાજપ પરિવાર નામનું આ અભિયાન ચૂંટણી ટૂંક જ સમયમાં આવી રહી છે. એના અંગેની તૈયારીઓ શરૂ કરવા માટે આ અભિયાનનું ખાસ કરીને એની શરૂઆત કરવામાં આવશે. અને મેરા પરિવાર ભાજપ પરિવાર અભિયાનથી ક્યાંક ને ક્યાંક ભાજપનો પ્રચાર જે છે એ વધારે લોકો સુધી પહોંચશે. જ્યાં જીતુ વાઘાણી જેવા નેતાઓ આવી ચૂક્યા છે ત્યાં ટૂંક જ સમયમાં અમિત શાહ પહોંચવાના છે કે જે ખાસ આ કાર્યક્રમ માટે અમદાવાદ આવવાના છે. જ્યાં અભિયાનની શરૂઆત થવાની છે ત્યાં તેઓ ટૂંક જ સમયમાં પહોંચશે. રાષ્ટ્રવ્યાપી આ અભિયાન બનશે તેવી સૌની માન્યતા. અમિત શાહ એ જે આ અભિયાનની શરૂઆત કરવાના છે મેરા પરિવાર ભાજપ પરિવાર એના માટે જોરોશોરોથી તૈયારીઓ ઢોલ નગારા સાથે અમિત શાહનું સ્વાગત કરવા માટેની તૈયારીઓ થઈ ગઈ છે. ખાસ કરીને આ અભિયાનની શરૂઆત સાથે સાથે કાર્યકરોને પણ સંબોધશે. અને અમિત શાહ જ્યારે એમના અમદાવાદ પ્રવાસે આવ્યા છે તો ખાસ કરીને ઘણી બધી તૈયારીઓ એમના માટે કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીના પ્રચારની ક્યાંક ને ક્યાંક જોરોશોરોથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તેવું દેખાઈ આવે. પંડિત દીનદયાળ ખાતે જે આ અભિયાનની શરૂઆત થવાની છે તો અભિયાન રાષ્ટ્રવ્યાપી બની રહેશે તેવું લોકોનું માનવું. અભિયાન હેઠળ કાર્યકરો પોતાના ઘર પર જ ભાજપનો ઝંડો લગાવશે અને આ અભિયાનની શરૂઆત આજે અમિત શાહ કરાવશે. અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી છે ક્યાંક ને ક્યાંક એના પ્રચારની તૈયારીઓ ખૂબ જ જોરોશોરોથી થઈ ગઈ છે તેવું દેખાઈ આવે. અને આ જે અભિયાન છે એ લોકો સુધી પહોંચશે. વધારે ને વધારે ભાજપની જે પાર્ટી છે જે સૌથી મોટી અને સ્ટ્રોંગ પાર્ટી મનાય છે તેનો પ્રચાર કરવામાં આવશે અને વધારેમાં વધારે લોકો સુધી આ અભિયાન પહોંચશે. અને આ અભિયાનથી ચૂંટણીનો પ્રચાર છે એની શરૂઆત થઈ ગઈ છે. આપ અત્યારના લાઈવ ફૂટેજ જોઈ રહ્યા છો વીટીવીની સ્ક્રીન ઉપર કે જે રીતે અમિત શાહ આવે એની પહેલા અમુક એમના સ્વાગતની તૈયારીઓ થઈ ગઈ છે. એમના સ્વાગત માટે ઢોલ નગારાથી ક્યાંક ને ક્યાંક કાર્યકરોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉત્સાહ અમિત શાહ જે એક અભિયાન શરૂઆત એની કરાવી રહ્યા છે એના અંગે જોવા મળી રહ્યો છે. ભાજપના આ અભિયાનની જે શરૂઆતની તૈયારીઓ જ આવી છે તો અભિયાનથી
જે ભારતીય જનતા પાર્ટી છે એનો પ્રચાર વધુ ને વધુ થશે અને વધારેમાં વધુ લોકો સુધી આ અભિયાન જે છે એ પહોંચશે. મેરા પરિવાર ભાજપ પરિવાર નામનું આ અભિયાન અને તેના માટે આ અભિયાન જે શરૂ કરવાનું છે એના માટે જોડાવા જીતુ વાઘાણી અને સાથે નીતિન પટેલ આ તમામ લોકો ત્યાં પહોંચી ગયા છે. ત્યારે અમિત શાહ અભિયાનની શરૂઆત કરાવશે. ટૂંક જ સમયમાં અમિત શાહ આ અભિયાનની શરૂઆત જ્યાં થવાની છે એ સ્થળે પહોંચશે. તો હાલ જે રીતની માહિતી મળી રહી છે કે જે રીતનું આ અભિયાન શરૂ થવાનું છે મેરા પરિવાર ભાજપ પરિવાર એના માટે જે અમિત શાહ ખાસ કરીને ગુજરાતના પ્રવાસે આવ્યા છે તો અમિત શાહ હાલ જ ત્યાં કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાનની જે અમદાવાદથી શરૂઆત થવાની છે મેરા પરિવાર ભાજપ પરિવાર ક્યાંક ને ક્યાંક